જેને ભણવું છે એને ગરીબાઈ નડતી નથી. બાપા ચાની લારી ચલાવતા હતા, માં પારકા ઘરના કામ કરતી હતી, ઘરમાં કમાવા વાળું બીજું કોઈ ન હતું. કુટુંબના બે છેડા ભેગા થાય તો થાય, નહીતર રૂખી સુખી ખાઈને જીવતર જીવવાનું. આવા પરિવારમાંથી આ જુવાને ગરીબાઈ સામે ટક્કર લીધી. ગમે તેમ કરીને ભણ્યો, અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી ગુજરાતનો સૌથી નાની વયનો આઈપીએસ ઓફિસર બન્યો. અત્યારે જામનગરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની મોટી ખુરશી ઉપર બેસીને મોજ કરે છે. ઉંમર છે માત્ર 22-23 વર્ષ. 5માં પૂછાય છે ને રાષ્ટ્રપતિશ્રીની હાજરીમાં પ્રવચન આપે છે. સમજી લેજો, જો ભણવું હોય તો આમ ભણાય. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ બનાસકાંઠાના નાનકડા ગામ કણોદરમાં જન્મેલા સફીન હસન નામના બુદ્ધિશાળી જુવાનની સંઘર્ષની વાત છે. સફીને માત્ર કોલેજની પરીક્ષાઓ જ પાસ નથી કરી, કુદરતે લીધેલી આકરી કસોટીઓમાં પણ 100માંથી 100 માર્ક્સ લાવી બતાવ્યા છે. જેમાં આકરી પરીક્ષાની પહેલા એક્સિડન્ટ થવું અને ઇન્ટરવ્યુ દેતા અગાઉ હોસ્પિટલના ખાટલે પડ્યા રહેવું જેવા બનાવોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં પિતા મુસ્તફાભાઈ અને માતા નસીમબેન હીરા ઘસવાનું કામ કરતા હતા. બેંકની લોન લઈને ખોયડું તો ઊભું કર્યું, પણ બેંકના હપ્તાથી ઘરની દિવાલો બીવડાવતી હતી. એવામાં સફીનનો જન્મ થયો. મુસ્તફાભાઈએ કુટુંબનો ખર્ચ પૂરો કરવા સાઇડમાં લાઇટ ફિટિંગનું કામ ચાલુ કર્યું. નબળી ગાય ને જાજી બગાય, હીરામાં મંદી આવી. માતા નસીમબેનને હીરા ઘસવાનું કામ મળતું બંધ થયું. પેટનો ખાડો પૂરો કરવા એણે રોટલી વણવાનું ચાલુ કર્યું. ગામમાં કોઈ વાર તહેવાર કે લગ્ન પ્રસંગ હોય એની રોટલી બનાવવાના સામટા ઓર્ડર મેળવે ને મોડી રાત સુધી 10-15 કિલો લોટના પિંડા બાંધે. માં રોટલી બનાવે અને સફીન રસોડાની લાઇટના અંજવાળે લેસન કરે. મા બાપને કાળી મજૂરી કરતા જોઈને સફીને નક્કી કર્યું, હું પણ ભણીશ, ગણીશ, કમાઈશ ને માવતરને વૈતરા કરવામાંથી છોડાવીશ. બન્યું એવું કે એક દિવસ સફીનની નિશાળમાં કલેક્ટર સાહેબ આવ્યા. એનો માન મરદબો ને રૂતબો જોઈને સફીનને થયું, હું પણ આવો માણસ બનીશ. નાના સફીનને બહુ જાજી ખબર નહીં કે આ કલેક્ટર એટલે શું અને કલેક્ટર બનવું હોય તો શેની પરીક્ષા આપવી. સગાવાળાને પૂછ્યું તો સફીન સમજી શકે એવો જવાબ મળ્યો, કલેક્ટર એટલે જિલ્લાનો રાજા. ઈ જ ઘડીએ સફીને મનમાં ગાંઠ વાળી, કંઈ પણ થાય હું કલેક્ટરનું ભણીશ અને જિલ્લાનો રાજા બની મારા માતા પિતાને સુખી કરીશ. હવે અભ્યાસ એ જ લક્ષ્ય. ગામમાં રહીને સફીને પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલનો અભ્યાસ કર્યો. 10મા ધોરણમાં એને 92% આવ્યા. હવે કલેક્ટરનું ભણવું હોય તો સારી શાળામાં અભ્યાસ કરવો પડે. પાલનપુરમાં 11-12 ધોરણની પ્રાઇવેટ શાળા શરૂ થઈ હતી. ફી રૂપિયા 90,000. મા બાપનું ગજું નહોતું એટલી ફી ભરવાનું. સફીને એ પ્રાઇવેટ શાળાના એક ઓળખીતા શિક્ષકને વાત કરી. શાળાના સંચાલકોએ સફીનની ઉજ્જવળ કારકિર્દી જોઈને માત્ર 5,000ની ટોકન ફી લઈને એડમિશન આપ્યું. હવે કણોદરથી પાલનપુરના ટ્રાવેલિંગ ખર્ચનો પ્રશ્ન ઊભો થયો. માતા નસીમબેને રોટલી કરવાની સાથે એક આંગણવાડીમાં નોકરી કરી અને સફીનનો આ પ્રશ્ન હલ કર્યો. પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવવા તે આનું નામ. હવે ગામમાં વાતો થવા લાગી કે આપણા ગામનો છોકરો કલેક્ટર બનવાનો છે. સગાવાલા અને ગામના લોકોના સાથ સહકારની મદદથી સફીને સુરતમાં બીટેકનો અભ્યાસ કર્યો. પણ કપરા ચઢાણ તો હવે શરૂ થવાના હતા. યુપીએસસીનું કોચિંગ લેવા સફીનને દિલ્હી જવાનું હતું, જેની ફી રૂપિયા 3.5 લાખ રૂપિયા હતી. આ મુસ્તફાભાઈના કુટુંબે આટલી રકમ એક સાથે કદી જોઈ પણ ન હતી. પણ કહે છે ને કે ઈરાદો નેક હોય તો કોઈ કામ અટકતું નથી. અલ્લાહે હુસેનભાઈના રૂપમાં એક ફિરસ્તો મોકલી આપ્યો. હુસેનભાઈ અને જરીનાબેન નામના બિઝનેસમેન દંપતીએ સફીનને ન માત્ર ફી, ટિકિટ ભાડા અને રહેવાના ખર્ચની વ્યવસ્થા પણ કરી આપી. હવે સફીન એક યુદ્ધ લડવા જઈ રહ્યો હતો, કારણ કે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. પિતા મુસ્તફાભાઈએ વિદાય વખતે દીકરાને એટલું જ કીધું, ગામમાં હવે લોકો મને કલેક્ટરના પિતા તરીકે ઓળખતા થઈ ગયા છે. આ વાતને સાચી ઠેરવવી એ હવે તારું કામ. સફીને દિલ્હીની વાટ પકડી. કેટલો આત્મવિશ્વાસ હશે આ હોનહાર જુવાનમાં. નહીં ને ક્યાંક દાવ ઉલટો પડે તો મદદ કરનાર હુસેનભાઈને શું જવાબ આપવો?
મજૂરી કરીને ભણાવનાર મા બાપની મહેચ્છાનું શું? દિલ્હીમાં સફીન 16-16 કલાક અભ્યાસ કરતો રહ્યો. યુપીએસસીની મેઇન પરીક્ષાનું ટાણું આવી પહોંચ્યું. સફીન સ્કૂટર લઈને પરીક્ષા આપવા જતો હતો. સ્કૂટર સ્લીપ થઈ ગયું. હાથ પગમાં ગંભીર ઈજા થઈ. માથામાં ફૂટ થઈ. છતાં જેમ તેમ કરી હિંમત એકઠી કરી બેઠો થયો. પેનકિલરની ગોળી લીધી અને પરીક્ષાખંડમાં પહોંચી પેપર આપી દીધું. વચ્ચે બ્રેક પડ્યો ત્યારે પ્રાથમિક સારવાર કરાવી લીધી. પગમાં ફ્રેક્ચર થયું હતું. પરીક્ષા પછી જ ઈલાજ કરાવ્યો. હવે યુપીએસસીની પરીક્ષાનો છેલ્લો પડાવ બાકી હતો. યુપીએસસીની લેખિત પરીક્ષા પછી એક મૌખિક ઇન્ટરવ્યુ આપવાનો હોય છે, જેમાં મચ્છર અને મચ્છરી બેઠા હોય તો કયો મચ્છર અને કઈ મચ્છરી એવા અટપટા સવાલો પૂછાતા હોય છે. આ ઇન્ટરવ્યુને 8 દિનની વાર હતી ત્યારે સફીનને ટોન્સિલાઇટના 2 હુમલા આવી ગયા. હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પણ આ મળદનો દીકરો હોસ્પિટલેથી સીધો ઇન્ટરવ્યુ દેવા ગયો. સટાસટ સવાલના ફટાફટ જવાબો આપ્યા. સફીનની આ લાંબી સંઘર્ષ યાત્રાનું હવે પરિણામ બહાર પડવાનું હતું. સફીન, તેના મા બાપ, આર્થિક મદદ કરનાર હુસેનભાઈ અને જરીનાબેન તથા કણોદર ગામના લોકો લોટરીના પરિણામની જેમ રાહ જોઈ રહ્યા હતા. સફીન બધી જ પરીક્ષામાં અવલ નંબરે પાસ થયો. માં ઘરમાં કામ કરતી હતી. સફીને રાડ પાડીને કહ્યું, માં તારો દીકરો ઓફિસર બની ગયો. સફીન અત્યારે જામનગરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે. 22 વર્ષની સૌથી નાની વયે આઈપીએસ ઓફિસર બનનારો તે પ્રથમ ગુજરાતી છે. તેના શરીર ઉપર ખાખી કલરની વર્ધી હજી બહુ મોટી લાગે છે. આ જિંદાદિલ મુસ્લિમ જુવાનને ફંડ ફોર ગુજરાતીસના 100-100 સલામ નમસ્કાર.